વર્ષો પહેલાં વાસણાની અંદર અમે એક નાટક રખાવ્યું હતું નાના બાળકોનું, અને વાંકાનેરના પાસેના ગામડાની એ છોકરીઓ આવી હતી નાટકમાં, ને એમણે કીધું હતું રામ કે રાવણને જો એક દીકરી હોત ને તો રામાયણનું સર્જન ના થયું હોત. રામને દીકરી નથી, રાવણને દીકરી નથી, એક દીકરીમાં તાકાત છે રાવણ અને મહાભારતને અટકાવી શકે છે, એક દીકરીમાં તાકાત છે બાપની આંખમાંથી પડતા આંસુનું વારણ કરી શકે છે. છેલ્લા રડ્યા ક્યારે? બોલો બોલો, એમાં પ્રોબ્લેમ શું છે? હું કહું, હું 3 વર્ષ પહેલા રડ્યો હતો જે દિવસે કલિકુંડમાં પોષવ તેરસના દિવસે મારા ગચ્છાધિપતિને મારા ગુરુદેવે આચાર્ય પદવી આપીને મને મંત્ર સંભળાવ્યા પછી પાટ ઉપર બેસાડીને એ જ્યારે અમને વંદન કરવાના હતા ને ત્યારે ચોધાર આંસુએ રડી પડ્યો. જિંદગીભર માટે આપણે આપણી ચામડી ઉતારીને એમના પગમાં જૂતા પહેરાવી દઈએ ને તો પણ એમના ઉપકારને વાળી ન શકીએ, એ આચાર્યો એ ગચ્છાધિપતિ અમને વંદન કરે કેમ સહન થાય? વિધિ છે માટે આપણે અટકાવી ન શકીએ, પણ સામે આંખમાંથી પડતા આંસુને પણ અટકાવી ન શક્યો. એ દિવસે ડૉક્ટર શરદ ઠાકર આવ્યા હતા, એમણે મને વાત કરી, મહિના પછી મળવા આવ્યા ત્યારે મને કે વ્યાઘ્ર પુરુષને રડતો પહેલી વખત જોયો. તમે ક્યારે રડ્યા? નહીં બોલો પછી હું આગળ વધીશ. નથી રડ્યા? રડવું ખાલી પરમાત્માને ન આવે, ભગવાન ક્યારે રડે નહીં? ભગવાનની આંખમાં ક્યારે આંસુ ન હોય? બાકી મરદ હોય કે ઔરત હોય, રડવું તો આવે છે. હે, ભગવાનની ભક્તિ કરતા પણ ક્યારે આંખમાં આંસુ નથી આવ્યા? તો તમે શું સમજો છો? હું ક્યારે એમ પૂછું છું કેમ રડ્યા નથી પૂછતો, ક્યારે રડ્યા પૂછું છું? આ તો એમ જ સમજે છે કે પત્નીએ ક્યારેક ઠોક્યો હોય અને આપણે રડ્યા હોય, એવું યાદ નથી આવતું. હું ક્યાંય પૂછું છું પણ તમારી આંખમાં આંસુ ક્યારે આવ્યા? હું તમને હમણાં ગણાવી દઈશ, ભલે બધાની વચ્ચે તમે આંગળી ઊંચી નહીં કરો, બાકી હું જેટલા પોઈન્ટ કહીશ ને દરેકમાં એક વખત તમે રડ્યા હશો. આંસુના 3 પ્રકાર છે, વેદનાના, સંવેદનાના, અનુમોદના. ક્રમ સર તમારી સામે મૂકવાનો છું. નંબર 1, વેદના. શરીરને પીડા થાય અથવા મનની અંદર કોઈક વેદના થાય ત્યારે જે આંખમાંથી આંસુ આવે એ વેદનાના આંસુ છે. અનંત કાળમાં આપણે અનંતી વાર રડ્યા છે. વૈરાગ્ય શતક નામના ગ્રંથની અંદર એક ગાથા આવે છે, નૈણો દગમ પિતાસીમ સાદર સલીલાઓ બહુયરમ હોઈ ગલિયમ રૂઓ માણીનમ માઉણમ અન્ન મન્નાણમ. આપણને જન્મ આપનારી મા છે ને આપણા માટે કેટલું રડી હશે ખબર છે? સ્વયંભૂ રમણ સમુદ્ર છે ને, જેને જૈન જ્યોગ્રાફીની ખબર હોય એને ખબર હશે. આપણા જંબુદ્વીપને ફરતો લવણ સમુદ્ર, એને ફરતો ધાતકી ખંડ, પછી કાળો દધી, એવી રીતના અસંખ્ય સમુદ્ર બધા ડબલ 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 મોટા થતા જાય. સૌથી છેલ્લો સમુદ્ર આવે સ્વયંભૂ રમણ સમુદ્ર, અસંખ્ય જન લાંબો પોળો. આ સમુદ્રના પાણીના ટીપા જેટલા છે એના કરતા અસંખ્ય ગણા ટીપા આપણી આંખમાંથી પડ્યા છે અનંતકાળમાં. અનંતકાળમાં જેટલું રડ્યા છીએ ને એ દરિયાઓ ઓછા પડે એટલા આંસુ આપણે આપણી આંખમાંથી પડ્યા, પણ દરેકની પાસે કારણ એક જ હતું, વેદનાના આંસુ હતા. કઈ વેદના હતી? ક્યારેક આ શરીરમાં રોગની વેદના હતી. તમે ઉઠો અને તમને ગળામાં ગાંઠ છે એવી ખબર પડે ને તમે દર્પણની સામે ઊભા રહ્યા અને આમ કર્યા જ કરો, તમને દુખતું નથી, પણ વિચાર શું આવે? હજી ડોક્ટર પાસે નથી ગયા, એને બાયોપ્સી કરવાનું પણ નથી કીધું, પણ તમે અહીંયા હાથ લગાડ્યો, સાંજે સૂતા હતા ત્યારે કાંઈ નહોતું, સવારે ઉઠ્યા ત્યારે સોપારીની ગાંઠ જેવી ગાંઠ દેખાય, તમને વિચાર શું આવે? હે, સીધું કેન્સર, સીધું કેન્સર. અને ખરેખર 4 જણાને તમે બતાવો ને, 4 જણા કે અમારે ફલાણા હતું ને, આ એક આપણી મેન્ટાલિટી છે.
એક જણને જયારે આવી ખબર પડે ને એટલે ચાર જણા ભેગા થાય, અમારે ઓલા ફલાણા હતા ને એને તો જયારે આવું થયું હતું ને પછી તરત જ લઈ ગયા હતા, જરાક મોડું કર્યું ને તો સીધું સ્ટાર્ટ થર્ડ સ્ટેજ જ આવી ગયું. ઓલો ન મળતો હોય તો મરી જાય કે